વાત કરીશું બોટાદની. બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગમાં ફૂલ મંદી ચાલી રહી છે, જેના કારણે ઘણા બધા કારખાનાઓ બંધ થયા છે અને બાકીના કારખાનાઓ બંધ થવાની તૈયારીમાં છે. ત્યારે રત્ન કલાકારો પાસે કોઈ અન્ય વ્યવસાય ન હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગઢડા પંથકમાં પડેલ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકમાં એક તરફ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર દ્વારા ગઢડાને સમાવેશ ન કરાતા ગઢડા પંથકના ખેડૂતો સરકારની સહાયથી વંચિત રહ્યા છે, જેને કારણે જે બાબતે ગઢડા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મામલતદાર કચેરી ખાતે પહોંચી હાથમાં કરતાલ ઘૂઘરા લઈને રામધૂન બોલાવી હતી, અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. રત્ન કલાકારો તેમજ ખેડૂતોને સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવાની માંગ સાથે ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રત્ન કલાકારો અને ખેડૂતો જે સાથે મળી અને ગુજરાતની અંદર જે ભયંકર રત્ન કલાકારોને જે મંદી આવી છે અને કારખાનાની અંદર વેકેશન પડી રહ્યા છે અને રત્ન કલાકારોને કઈ રીતે ઘર ચલાવવું આ મોંઘવારીના મારની અંદર, તો કોઈ રત્ન કલાકાર આત્મહત્યા કે કોઈ એના બાળ બચ્ચાનું ભરણ પોષણ કરવામાં મુશ્કેલી ન પડે એ હાટું થઈને આજે અમે અહીંયા મામલતદારમાં આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે સરકાર ઝડપથી કોઈ આ રત્ન કલાકારોને એવું સારું એવું પેકેજ જાહેર કરે અને રત્ન કલાકારોને આર્થિક સહાય મળી રહે, જેથી કરીને આ રત્ન કલાકારોને ઘર ચલાવવામાં કે એના બાળ બચ્ચાને જીવાડવાની અંદર કોઈ મુશ્કેલી ન પડે એવી રીતે આ ગઢડા તાલુકાને જે કમોસમી વરસાદ થયો હતો અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જ્યારે આ ગઢડા તાલુકાને આ સર્વે કર્યો એમાં બાકાત રાખવામાં આવ્યો છે, ખેડૂતોને સહાય મળી નથી, તો તેના માટે જે સર્વે કર્યો હતો કર્મચારીઓ કહે છે કે સર્વે કર્યો હતો પણ અમે કોઈ સર્વે કરતા કોઈને ભાડા નથી, તો અમારી એક જ રજૂઆત છે કે ખેડૂતોને સાથે રાખી અને ગઢડા તાલુકામાં ફરીવાર સર્વે કરવામાં આવે, કારણ કે રણિયાળા પડવોદર સીતાફળ ગુંદાળા જેવા જે ગામો છે એની અંદર ખેડૂતોએ એક અન્નનો દાણો લઈ શક્યા નથી અને પૂરેપૂરી નુકસાની હતી 100%, તો આવા ખેડૂતોને વળતર મળી રહ્યું જોઈએ, તે સારું થાય અને ખેડૂતો સાથે રાખી અને તમામ ભેગા મળી અને ફરીવાર સર્વે કરવામાં આવે એવી અમારી સર્વેની માંગ છે.